નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય મનોવિજ્ઞાન ચેપ્ટર નંબર 10 ચેતનાની બદલાયેલી અવસ્થાઓ, ચેતના એ સભાનતા છે એના વિશે આગળ અભ્યાસ કરશું. તો ચેતના એ સભાનતા છે કે બાહ્ય વાતાવરણ તેમજ આંતરિક ઘટનાઓ અંગેની સભાનતા એ ચેતના છે. આપણે 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા વાતાવરણના વિવિધ ઉદ્દીપકોના સંવેદનો અનુભવીએ છીએ અને તેમના વચ્ચેનો ભેદ પારખીએ છીએ. આપણે દ્રષ્ટિ પ્રત્યક્ષીકરણ દ્વારા વાતાવરણના અનેકવિધ પદાર્થોના રંગ, રૂપ, આકાર, ચળકાટ, ઉજ્જવળતા વગેરે જોઈએ છીએ. આપણે શ્રવણ પ્રત્યક્ષીકરણ દ્વારા નાનો મોટો સ્ત્રી પુરુષનો, સ્ત્રીનો પુરુષનો, વાંસળીનો, ડ્રમનો એમ વિવિધ અવાજો ને તેમના ભેદો ઓળખીએ છીએ. તે જ રીતે ગંધ, સ્વાદ અને સ્પર્શ પ્રત્યક્ષીકરણ દ્વારા આપણે બાહ્ય વાતાવરણને ઓળખીએ છીએ, જાણીએ છીએ અને તે દ્વારા બાહ્ય વાતાવરણ અંગેની સભાનતા પ્રાપ્ત કરીએ છીએ. આ સભાનતા એ ચેતના છે. એટલે કે કેવળ બાહ્ય વાતાવરણથી જ નહીં, પરંતુ આપણે આપણા આંતરિક મનોવિશ્વથી પણ સભાન બનીએ છીએ. આપણા વિચારો, લાગણીઓ, આવેગો, પ્રેરણાઓ, આદર્શોથી પણ આપણે સભાન હોઈએ છીએ. એટલે કે આપણા ગમા, અણગમા, આસક્તિ, આકર્ષણ, ક્રોધ, વૈરભાવ, સદભાવ, દુર્ભાવ વગેરે જેવી ભાવનાત્મક બાબતોથી પણ આપણે ઘણી વાર સભાન બનીએ છીએ. આમ આંતરિક બાબતો અંગેની સભાનતા પણ ચેતના જ છે. પોતાના આંતરિક મનોવિશ્વને દ્રષ્ટા તરીકે જોવાના મનુષ્ય ચેતનાના સામર્થ્યને કારણે મનુષ્ય ચેતના અહમ પ્રકાશક, સેલ્ફ રિફ્લેક્સિવ કહેવાય છે. પ્રાણીઓમાં બાહ્ય વાતાવરણની સભાનતારૂપ ચેતના છે, પણ પોતે જ પોતાને જોઈ શકે એવી અહમ પ્રકાશક ચેતના પ્રાણીઓમાં હોતી નથી. અહીં એ નોંધનીય છે કે ક્યારેક કોઈ અવસ્થામાં આપણે કોઈ જ બાહ્ય કે આંતરિક વિશ્વથી સભાન હોતા નથી, ને છતાં આપણે હોઈએ છીએ. આ હોવાપણાની સભાનતા પણ ચેતનાની જ એક ઘટક છે. ત્યારબાદ બીજો જે પ્રકાર છે, સેકન્ડ પ્રકાર, એ છે ચેતના નિયંત્રક. ચેતના નિયંત્રક તરીકે વિલિયમ જેમ્સ કહે છે કે ચેતનાની એક ભૂમિકા નિયંત્રક તરીકેની, એટલે કે કોન્શિયસનેસ એઝ એન એજન્ટ ઓફ કંટ્રોલ છે. ચેતના વ્યક્તિની તમામ શારીરિક તથા માનસિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. માનવીના શરીરની બધી જ ક્રિયાઓ પર તેનું ઐચ્છિક નિયંત્રણ હોતું નથી. શારીરિક ઐચ્છિક ક્રિયાઓ પર સંપૂર્ણ નિયંત્રણ હોય છે, તો કેટલીક ક્રિયાઓ પર આંશિક નિયંત્રણ હોય છે, તો કેટલીક ક્રિયાઓ પર બિલકુલ નિયંત્રણ હોતું નથી. ઐચ્છિક એટલે કે ઈચ્છિત નિયંત્રણ સભાનતા સાથે સંકળાયેલું જોવા મળે છે. શરીરની એવી ક્રિયાઓ કે જેનાથી આપણે સંપૂર્ણ સભાન હોઈએ છીએ તેના પર આપણું ઐચ્છિક નિયંત્રણ પણ જોવા મળે છે. દાખલા તરીકે સભાનતાપૂર્વક કરવામાં આવેલા હાથપગના હલનચલનો પણ આપણું ઐચ્છિક નિયંત્રણ પણ હોય છે. શરીરની કેટલીક ક્રિયાઓ એવી છે કે જેના પર આપણું ઐચ્છિક નિયંત્રણ હોતું નથી, છતાં ક્યારેક આપણે તેનાથી સભાન પણ બની શકીએ છીએ. દાખલા તરીકે હૃદયના ધબકારા અનૈચ્છિક હોવા છતાં આપણે તેનાથી ક્યારેક સભાન બની પણ શકીએ છીએ. તો શરીરના કેટલાક અનૈચ્છિક કાર્યો અંગે આપણે સંપૂર્ણ સભાન અભાન હોઈએ છીએ. દાખલા તરીકે કિડનીનું કાર્ય, જ્યાં ઐચ્છિક નિયંત્રણ છે ત્યાં તો સમાન સભાનતા છે અને ત્યાં ચેતનાનું નિયંત્રણ પણ સ્પષ્ટ છે.
એટલે કે ચેતના એટલે કે પરંતુ આપણા સામે આવેલા જે કાર્યો જેના અંગે ક્યારેક સભાનતા પણ બિલકુલ ન પણ હોય પરંતુ તેનું નિયંત્રણ પણ ચેતના કરે છે અને તેને કારણે જે આપણે તેનાથી જેનાથી અભાન છીએ તેવી શરીરની ઐચ્છિક ક્રિયાઓ પણ સુઆયોજિત સુગ્રથી અને સંતુલિત રીતે ચાલ્યા કરે છે. દાખલા તરીકે આવેગ દરમિયાન અનુપમી ચેતાતંત્ર ઉત્તેજિત થાય શરીરમાં તીવ્ર ફેરફારો સર્જે છે. દાખલા તરીકે હૃદયના ધબકારા વધવા હૃદયનું દબાણ વધવું વગેરે આમ આપણા શરીરની બિનસભાન એનર્જી ક્રિયાઓ પણ જે આયોજન સમજીતા સંતુલન જોવા મળે છે. એવી તમામ સારી ક્રિયાઓના નિયંત્રક તરીકે ચેતનાની ભૂમિકા જોવા મળે છે. આમ આપણે માત્ર શારીરિક નહીં પરંતુ આપણી સારી માનસિક ક્રિયાઓ તથા તમામ વર્તનોનું નિયંત્રણ ચેતના દ્વારા થાય છે. આપણે જે માનસિક ક્રિયાઓ અને વર્તનો જે આપણે સભાન છીએ તે તમામ નિયંત્રણ તો ચેતના જ કરે છે, પરંતુ આપણે ટેવરૂપ ક્રિયાઓ દાખલા તરીકે નહાવવું, ધોવું, બ્રશ કરવું, વાહન ચલાવવું વગેરે આપોઆપ થતી રોજેની ટેવરૂપ ક્રિયાઓનું નિર્મન પણ ચેતના જ કરે છે અને તેને કારણે જ આ બધી ક્રિયાઓ વ્યવસ્થિત થતી રહે છે. તેમાં કોઈ વિક્ષેપ નથી આવતો. ડ્રાઇવિંગ કરતી વખતે વાતોમાં સંપૂર્ણ એકાગ્ર હોઈએ છતાં વાહનના ગિયર આપોઆપ બદલાય છે, વળાંકો યોગ્ય સ્થાને લેવાય છે ને આપણે હેમ તેમ નિશ્ચિત સ્થાને પહોંચી શકીએ છીએ અને આમ આપણી રોજિંદી દેવરૂપ ક્રિયાઓ ભલે અભાન પડે થતી જણાય છે પરંતુ તેનું નિર્મળ ચેતના દ્વારા થાય છે. આમ આ ઉપરાંત અચેતન મન પર આધારિત માનવીના વર્તન જેવા કે સ્વપ્નો, બચાવ પ્રવૃત્તિઓ કે વિકૃત વર્તનોમાં પણ સંયોજન અને સુગ્રથન હોય છે જે ચેતનાની નિયંત્રક તરીકે ભૂમિકા સ્પષ્ટ કરે છે. અંતમાં માનવીના વ્યક્તિમાં સ્વનું જે સાતત્ય જોવા મળે છે તે પણ ચેતનાની નિયંત્રક તરીકેની ભૂમિકા સૂચવે છે. ટૂંકમાં સ્વ ઓળા અથવા સ્વ માતા સાતત્ય માટે જવાબદાર સાક્ષીરૂપ ચેતના આપણા તમામ સભાન, અભાન, બિન સભાન કે નિમ્ન સભાન ક્રિયાઓ તથા વર્તનનું નિયંત્રણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેતનાને સભાનતા ચેતનાને નિયંત્રક તરીકે વિગતવાર જોયું. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે પોઈન્ટ જોશું.